ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસન નદીમાં સફેદ રેતી ચોમાસા દરમિયાન ખનન કરી કેટલાક ભૂમાફિયાઓ ઓવરલોડ ટ્રકો ભરી દોડતા હોય છે, જે અંગે ડભોઈ પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા ડભોઈ સિદ્ધપુર નજીક રેડ કરી 3 હાઈવા ટ્રક અને 1 જેસીબી મશીન કબજે કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ડભોઈ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યારે ઓવરલોડ ટ્રકો ભરી હાઈવે પૂર ઝડપે મુખ્ય માર્ગો ઉપર દોડતા અકસ્માતની ભીતિ સેવાતી હોય છે, તેવામાં ડભોઈ પોલીસની સઘન કાર્યવાહી સામે આવી છે. ડભોઈ તાલુકાના સિદ્ધપુર નજીક ઓરસંગ નદીના પટમાં સફેદ રેતી ચોરી કરવાનો ભાંડાફોડ કરી રેડ કરતા 3 હાઈવા ટ્રક અને 1 જેસીબી મશીન પોલીસે કબજે કર્યું છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. જોકે પોલીસ દ્વારા પૂર ઝડપે દોડતા હાઈવા ટ્રક ચાલકો અને ઓવરલોડ ભરી દોડતા મોતના જોખમ સામે કાર્યવાહી કરતા લોકોને હાશકારો થયો છે. અગાઉ બોરિયાદ ગામે એક યુવકને અજાણા હાઈવા ચાલકે અડફેટે લઈ મોત નિપજાવીની ઘટના બની હતી. ડભોઈ પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી હોય ત્યારે બીજી બાજુ ભૂમાફિયાઓમાં પણ ભારે ફફડાટ વ્યાપ્યો છે. હાલ ચોમાસું ચાલી રહ્યું હોય ત્યારે કાયદેસર લીજો બંધ કરવામાં આવી છે, તેવામાં કેટલાક કિસમો ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હોય તેમની સામે ભૂસ્તર વિભાગ કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. બીજી પોલીસ દ્વારા 3 ટ્રકો અને 1 જેસીબી કબજે કરી ભૂસ્તર વિભાગને હવાલો સોંપવામાં આવ્યો છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.